नमस्कार विद्यार्थी मित्रों, आ नवयुग स्कूल नी यूट्यूब चैनल नी अंदर आप सबनु फरीथी हार्दिक स्वागत करू छु। आर्थिक विकास चैप्टर नी अंदर आपणे थोड़ाक मुद्दाओं नी आगळ वात करी गया, फरीथी थोड़ाक मुद्दाओ छे एनु रिविजन करी लईए अने त्यार पछी आजना आपणा मुख्य टॉपिक तरफ आगळ वधीए। सौथी पहला तो आ पाठ नी अंदर थी केटलाक मुद्दाओ भणी गया, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા છીએ એમાં ખાસ કરીને બજાર પદ્ધતિ એટલે શું, બજાર પદ્ધતિના લાભો કયા હતા અથવા બજાર પદ્ધતિના લક્ષણો કયા હતા, બજાર પદ્ધતિ કોને કહી શકાય, આના સિવાય આર્થિક બિનઆર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, આ મુદ્દાઓની આપણે વિગતે સમજ મેળવી ગયા। હવે આપણે આ જ ચેપ્ટરની અંદર બજાર પદ્ધતિની પણ માહિતી મેળવી શક્યા હતા, એ જ મુદ્દામાં સેજ આપણે આગળ જતા બજાર પદ્ધતિના લક્ષણો જોઈ ગયા અને ત્યાર પછી આપણે એ બજાર પદ્ધતિ છે એના લાભો વિશે આજે વિગતે અભ્યાસ કરીએ। સૌથી પહેલા તો જોઈએ મિત્રો બજાર પદ્ધતિના કયા કયા લાભો છે। બજાર પદ્ધતિના લાભોની વાત કરીએ તો સૌથી પહેલો કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે। બજાર પદ્ધતિની અંદર વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય, આર્થિક સ્વાતંત્ર્ય જળવાવું એટલે શું, તો તે પોતે પોતાની રીતે આર્થિક રીતે સક્ષમ બની શકે છે, એટલું જ નહીં પોતે જેવા નિર્ણયો લેવા ઈચ્છે, પોતે જે કાર્યો કરવા ઈચ્છે, પોતે જેવા પ્રકારનો વ્યવસાય કરવા ઈચ્છે એવો વ્યવસાય અને એટલા પ્રમાણમાં વ્યવસાય એ કરી શકે, આર્થિક સ્વાતંત્ર્ય જળવાય, એ બધા આર્થિક નિર્ણયો વ્યક્તિ પોતા ઉપર લઈ શકે છે। ફરીથી બજાર પદ્ધતિનું બીજું નામ કહીએ તો મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય અને મૂડીવાદી પદ્ધતિના કેન્દ્રમાં નફો પણ છે અને આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે। ત્યાર પછીની વાત કરીએ તો ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે। આપણે આગળના ટોપિકમાં ભણી ગયા ઉત્પાદનના સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક। જમીન મૂડી શ્રમ અને નિયોજક જે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે એ સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે। અહીંયા આપણે વધારે ભાર દઈએ છીએ મિત્રો મહત્તમ અને કાર્યક્ષમ, એટલે જે જે સાધનો જ્યાં જ્યાં જરૂર છે ત્યાં અને વધારેમાં વધારે એનો ઉપયોગ કરી શકીએ। સે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી શકીએ કે અત્યારે શહેરની કેટલીક એવી પ્રાઇવેટ હોસ્પિટલો, કેટલીક એવી પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અમેરિકાઓ પોતાની જે કઈ જમીન મળી છે એનો પૂરેપૂરો સવારથી માંડીને સાંજના 7-7 વાગ્યા સુધી નહીં પણ 9-9 વાગ્યા સુધી એનો પૂરેપૂરો ઉપયોગ કરી લે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આવું હોતું નથી, તેની અંદર સરકારની પદ્ધતિ અથવા તો આદેશો અને પ્રોત્સાહનની પદ્ધતિ હોવાથી એના સમય પીરિયડની અંદર જે કઈ સાધનોનો ઉપયોગ થાય એટલો જ થતો હોય, આપણે એનો ઉપયોગ વધારે કરી શકતા નથી। કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવતા કામોની વાત કરીએ તો એ લોકોનો એક સમયગાળો હોય, 11-5 છે, 12-6 છે, તો 12-6 વાગ્યા પછી એક પણ મિનિટ કામ કરવા તૈયાર નહીં હોય। કેટલીક સ્કૂલો છે સરકારી તો એના સમય પછી 1/2 કલાક નહીં રોકાય। જ્યારે તમે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની વાત કરીએ અથવા અન્ય કોઈ એવા ફેક્ટર્સની વાત કરીએ તો એની અંદર તમે જોતા હશો કે 6 નહીં રાતના 9-9 વાગ્યા સુધી કામ કરતા હોય છે। આ સાધનોનો મહત્તમ ઉપયોગ આ લોકો ઈચ્છે એવો ઈચ્છિત ઉપયોગ છે એ કરી શકે છે। ત્યાર પછીનું ત્રીજું હતું મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય। મહત્તમ ઉત્પાદન એટલે શું, તો કે વધારેમાં વધારે ઉત્પાદન હાંસલ કરવું એટલે પ્રાપ્ત કરવું, આપણે એનું મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકીએ પ્રાપ્ત કરી શકીએ કેવી રીતે કરી શકીએ, કે આપણે પોતે માલિક છીએ, આપણે ઈચ્છીએ એવું ઉત્પાદન કરી શકીએ અને ઈચ્છીએ એવા ઉત્પાદનમાં આપણે આગળ પણ વધી શકીએ છીએ અને જરૂરિયાત છે એ મુજબનું ઉત્પાદન કરી શકીએ છીએ અને એ ઉત્પાદન જે સરકારી પદ્ધતિ હોય એના કરતા વધારે અનેક ગણું ઉત્પાદન કરી શકીએ છીએ, એટલે એ પણ એનું એક લક્ષણ છે। ત્યાર પછી હતું અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે, અર્થતંત્રમાં સતત અને સતત નવા સંશોધનો થતા
નવા સંશોધનો થવા એટલે શું મિત્રો, તો કે સતત અને સતત ન્યુ રિસર્ચ પામ્યા ત્યાં. રિસર્ચ એટલે તમારે જે સાધનો છે, રિસોર્સ છે એ તો હતા જ, સ્ત્રોત તો હતા જ, પણ ત્યાં ન્યુ રિસર્ચ થાય. રિસોર્સ તો હતા, એમાંથી રિસર્ચ થાય એટલે સંશોધનો થાય, અને સંશોધનો થાય એટલે એમાંથી કાંઈક ને કાંઈક નવી નવી પદ્ધતિઓ આવે, નવી નવી ટેકનોલોજી આવે, નવા નવા સાધનો આવે, નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ, અને તેમાંથી આપણે સતત અને સતત એટલે આર્થિક વિકાસને ગતિ મળે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહી શકીએ, ખેતીની વાત કરીએ તો એક સમય હતો કે બળદ અને હળ દ્વારા ખેતી થતી હતી, ગાડા દ્વારા પરિવહન થતું હતું. આજે ધીમે 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 એમાં પરિવહનના સાધન તરીકે ટ્રેક્ટર આવી ગયું, હળની જગ્યાએ પણ ટ્રેક્ટર આવી ગયું. એક સમય એવો હતો કે ખડું એ તમારા માટે કદાચ નવો શબ્દ હશે, પણ એ તમને ખ્યાલ નહીં હોય, તમારા પેરેન્ટ્સને પણ ખ્યાલ નહીં હોય, દાદા દાદીને પૂછી લેજો. એ ખડાની અંદર ઘઉં, બાજરી અને જુવાર હારલું હાકીને કાઢવામાં આવતા હતા, એની જગ્યાએ આજે થ્રેસર આવી ગયા છે. થ્રેસર થી ઘઉં કે કટર કાઢતા હતા, એની જગ્યાએ આજે હાર્વેસ્ટર આવી ગયા. ઘઉં વધાય પણ જાય, ઘઉં કપાઈ પણ જાય, અને ઘઉં નીકળી પણ જાય. નવા નવા સંશોધનો. એક સમયે બળદથી આપણે ખેતી કરતા હતા, ગાડા દ્વારા પરિવહન કરતા હતા, ત્યાં આજે સાધનો આવી ગયા. તો અર્થશાસ્ત્રની અંદર એમ કહેવાય, તંત્રની અંદર અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે, અને એ નવા નવા પદ્ધતિઓ નવા નવા સંશોધનો થવાથી આપણા આર્થિક વિકાસને ગતિ મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. જો આ બહુ અગત્યનો મુદ્દો છે મિત્રો, સ્પર્ધા છે, અને જ્યાં સ્પર્ધા હોય, પણ સ્પર્ધા કેવી હોવી જોઈએ? હેલ્ધી સ્પર્ધા. અને સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા છે એ શ્રેષ્ઠ બને. વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બનવી એટલે શું? કારણ કે ખબર છે કે વર્તમાન સમયની અંદર કેટલા બધા, માત્ર દેશની જ નહીં વિશ્વના બધા દેશો છે, એ પોતાની ઉત્પાદન થયેલી વસ્તુઓ છે એ માર્કેટમાં મૂકે છે. ત્યારે આપણે એક દેશને બીજા દેશ સાથે સ્પર્ધામાં ટકવું હોય તો સારું ઉત્પાદન કરવું પડે, અને સારું ઉત્પાદન કરવા માટે આ મૂડીવાદીઓ છે એ હંમેશા અગ્રેસર રહ્યા છે. મૂડીવાદી એટલે બજાર પદ્ધતિ. એટલે બજાર પદ્ધતિનું ફરીથી એક લક્ષણ એ પણ છે કે સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ રહે છે, અને એ ગુણવત્તાવાળી વસ્તુ બધા લોકોને પ્રાપ્ત થાય. તો ફરીથી આ હતા આર્થિક વિકાસ એટલે કે બજાર પદ્ધતિના લાભો. બજાર પદ્ધતિના લક્ષણો જોઈ ગયા, બજાર પદ્ધતિના લાભો જોયા. હવે આપણે જોઈએ બજાર પદ્ધતિની મર્યાદાઓ. કોઈ પણ પદ્ધતિ હોય એની કેટલાક લાભ અને કેટલાક ગેરલાભ એમ એની મર્યાદાઓ પણ હોય. હા, બજાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે. કઈ કઈ મર્યાદાઓ છે? તેમાં સૌથી પહેલા મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધે છે અને પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઘટે છે. બજાર પદ્ધતિ હંમેશા મોજ શોખની જ વસ્તુઓનું ઉત્પાદન વધારે છે અને પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઘટાડે છે. કેવી રીતે? કારણ કે આપણને જરૂરિયાત હોય એવી વસ્તુઓનું ઉત્પાદન નથી કરતી. સૌથી વધારે નફો કેમાં મળશે? કઈ વસ્તુઓમાં આપણને સૌથી વધારે વધારે પૈસા પ્રાપ્ત કરી શકીએ, કમાઈ શકીએ, નફો મેળવી શકીએ, એવી વસ્તુઓનું બજાર પદ્ધતિ. તમે જોતા હશો મોંઘી ગાટ, કાર, સિગારેટ, તમાકુ, આ બધી વસ્તુ આનું ઉત્પાદન કરે. આ બધી મોજશોખની વસ્તુઓ, ટીવી, ફ્રીજ, આ પ્રાથમિક જરૂરિયાતો નથી મિત્રો, આ આપણી પ્રાથમિક જરૂરિયાતો નથી, પણ મોજ શોખની જ વસ્તુઓ. આજે તમે વિચાર કરો, ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, તો 5 સ્ટાર આવી ગયા, 3 સ્ટાર હતા, 2 સ્ટાર હતા, અહીંયા 5 સ્ટાર આવી ગયા. 1 યર તમે એક વર્ષની અંદર આટલા જ યુનિટ તમારા વપરાશે. નવી નવી ટેકનોલોજી આવી ગઈ, નવા નવા સાધનો આવી ગયા, મોજ શોખની અતિશય વસ્તુઓ આપણી સમક્ષ પહોંચી ગઈ છે. તો આ મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન બજાર પદ્ધતિમાં વધુ થાય. જ્યારે પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડા અને મકાન કહી શકાય, આવી વસ્તુઓનું ઉત્પાદન છે એ નહીવત હોય છે. એટલે આ એક એની મર્યાદા કહી શકાય. કોઈ પણ વ્યક્તિ બજાર પદ્ધતિ વાળો છે એના કેન્દ્રમાં નફો જ છે, એટલે નફો કમાવા માટે જ ઉત્પાદન કરે, નહીં કે સમાજની સેવા માટે. એટલે આ એની મર્યાદા છે. સેકન્ડ હતું કુદરતી સંપત્તિનો દુરુપયોગ થાય છે. અને શું કામ કુદરતી સંપત્તિનો દુરુપયોગ થાય? કારણ કે રાજ્યનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ એના ઉપર નથી. રાજ્યનો હસ્તક્ષેપ ન હોવો એટલે શું? તો કે રાજ્ય એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી, એને બંધન કરતા નથી, રાજ્યના નિર્ણયો એને લાગુ પડતા નથી. રાજ્ય એમ નથી કહેતું કે તમે આટલા વસ્તુઓનું જ ઉત્પાદન કરો અને આટલા જ પ્રમાણમાં કરો. એટલે અહીંયા કુદરતી સંપત્તિનો દુરુપયોગ પણ થાય છે. કુદરતી સંપત્તિ છે એ
આ મૂડીવાદીઓ છે એનો દુરુપયોગ કરી નાખે છે. ત્યાર પછી હતું ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે શોષણ થાય. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે આ પાઠમાંથી આ મુદ્દો પણ આપણા માટે ખૂબ મહત્વનું છે. ગ્રાહકોની અજ્ઞાનતાના કારણે, ગ્રાહક અજ્ઞાન છે, એ જ્ઞાની નથી, એને એ વિશેની માહિતી નથી, ખબર નથી, અને ખબર નથી એટલે એનું શોષણ થાય. એક્ઝામ્પલ તરીકે આપણે એક બે ઉદાહરણ લઈ લઈએ. પેલા મિત્રો, એક માણિકચંદ નામની પેલી ગુટકા આવતી, તમે જોયું હશે 1000 ગોવા ગુટકા, માણિકચંદ ગુટકા, વિમલ, બરાબર, પછી દેવગણ જે આપે છે એડવર્ટાઇઝ, કેટલી બધી. તો આવી અજ્ઞાનતાના કારણે પણ ગ્રાહકોનું શોષણ થાય. કેવી રીતે? કે મિત્રો, એક વખત વાત કરીએ તો માણિકચંદની જે પડીકી હતી એના 5 રૂપિયા કિંમત, હું આ વાત કરું છું 2001 સુધીની, હા, ત્યારે એની એક પડીકીની કિંમત 5 રૂપિયા હતી. અને એ જ વસ્તુઓ છે એ ગામડાના લોકો છે આ ગુટકાઓનું સેવન વધારે કરતા હતા. અને એવા સમયે મિત્રો ત્યાં અન્ય કોઈ વ્યક્તિ એનું ડુપ્લિકેશન બનાવ્યું. કયું ડુપ્લિકેશન? તો જે માણિકચંદ ની જગ્યાએ માલિકચંદ, અને બંને હિન્દીમાં લખ્યું, અને ગામડાની પ્રજા વધારે પૂરતી અભણ હોવાથી માણિકચંદ કે માલિકચંદ એને ખબર નથી. અને એક સમય એવો આવ્યો કે માણિકચંદ કરતા માલિકચંદ 1 જ રૂપિયામાં મળે છે, 4 રૂપિયા પેલા કરતા સસ્તું પડે છે, અને વધારે પૂરતા લોકો માલિકચંદ છે એ ખરીદતા થઈ ગયા. અજ્ઞાનતા હતા, છેતરાઈ ગયું. આવી કેટલીક અજ્ઞાનતાના કારણે લોકો છેતરાય છે. એડિડાસ, હવે છોકરાઓના ચપ્પલ અથવા બૂટ ની વાત કરીએ તો એમાં એડિડાસ આવે છે, આપણે ક્યાંક ને ક્યાંક છેતરાઈએ છે, આપણને ખબર નથી. વોરંટી એન્ડ ગેરંટી, વોરંટી એટલે શું અને ગેરંટી એટલે શું, એમાં પણ ક્યારેક ખબર ન હોય તો છેતરાઈ જાય. તો આવું પણ બને કે આપણે કેટલીક બાબતોથી માહિતગાર ન હોઈએ, અજ્ઞાત હોઈએ, તો એમાં આપણું શોષણ થઈ શકે છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે શોષણ થાય, અને આવકમાં અસમાનતામાં વધારો થાય છે, મજૂરોનું પણ શોષણ થાય. મિત્રો, આવકની અસમાનતા, મૂડીવાદીઓ વધારે વધારે મૂડીપતિ બનતા જાય, ગરીબ વધારે વધારે ગરીબ બને છે, અને મોટા ભાગે એમ કહેવાય કે મજૂરોનું શોષણ થાય. મજૂરો છે એનું આ મૂડીવાદીઓ શોષણ કરે છે, અથવા તો બાલ મજૂરી પણ કામ કરાવે છે. તો આ હતા આપણા બજાર પદ્ધતિની એટલી મર્યાદાઓ. 2 માર્કમાં પૂછાય તો આપણને આવડવું જ જોઈએ. બજાર પદ્ધતિની મર્યાદાઓ જોયા પછી આપણે હવે એના પછી નવી પદ્ધતિ એટલે કે સમાજવાદી પદ્ધતિ જોઈએ. તો સમાજવાદી પદ્ધતિ એટલે શું? સમાજવાદી પદ્ધતિ કોને કહી શકાય? તો કે બજાર પદ્ધતિથી તદ્દન વિરુદ્ધ એવી પદ્ધતિ એટલે સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજ હોય. સમાજવાદી પદ્ધતિના કેન્દ્રની અંદર મોજ ચોખની વસ્તુઓ નહીં પણ સમાજને ઉપયોગી હોય એવી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી મૂડીપતિઓની નહીં પણ સરકારની હોય. આ સમાજવાદી પદ્ધતિ છે એના પણ કેટલાક લક્ષણો છે, અને કેટલાક દેશો છે એ સમાજવાદી પદ્ધતિ છે એ અપનાવી રહ્યા છે. રશિયા અને ચીનની અંદર સમાજવાદી પદ્ધતિ છે. ફરીથી યાદ રાખજો, રશિયા અને ચીનની અંદર સમાજવાદી પદ્ધતિ છે. આ સમાજવાદી પદ્ધતિના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. જો ત્યાં આપણે એમ કીધું હતું કે ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય? તો એ વ્યક્તિની પોતાની હોય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય? તો કે રાજ્ય. રાજ્ય કેવું ઉત્પાદન કરશે? તો કે સમાજને જરૂરિયાત છે એવું ઉત્પાદન કરશે. સમાજને કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત છે એવું ઉત્પાદન કરશે. ત્યાર પછી અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે. કોઈ પણ પ્રકારના, જ્યારે મૂડીવાદીમાં શું હતું? વ્યક્તિ પોતે લેતો હતો. સમાજવાદીના તમામ નિર્ણયો કોણ લે છે? તો કે રાજ્ય. રાજ્ય એટલે કોણ? તો કે સરકાર. તો અર્થતંત્રના બધા જ આર્થિક નિર્ણયો છે એ રાજ્ય દ્વારા લેવાય છે. ત્યાર પછી એનું બીજો કયો લક્ષણ હતું? તો કે ભાઈ, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય. આ સમાજવાદી પદ્ધતિનું સૌથી અગત્યનું લક્ષણ કહી શકાય કે એની આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રની અંદર મૂડીવાદીમાં નફો હતો, જ્યારે સમાજવાદીમાં એનું હિત છે. કે આપણે જે કઈ નિર્ણયો લઈ શકીએ છીએ, આપણે જે કઈ આર્થિક પેકેજ જાહેર કરીએ છીએ, એનાથી કયા કયા લોકોને કેટલું કેટલું પ્રોફિટ લોસ આ કેટલું થશે એને ધ્યાનમાં રાખીને. હમણાં જ વાત કરીએ
તો આ કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણા દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે 20 લાખ કરોડનું પેકેજ આપ્યું છે, પણ એ બધાને ધ્યાનમાં રાખીને આપ્યું છે. બીપીએલ બિલો પ્રોવર્ટી લાઈન, ગરીબી રેખા હેઠળ જીવતા લોકો, અને આ લોકોને પણ અનાજ કેવી રીતે મળી રહે, આ બધી જવાબદારી છે ને એ સમાજવાદી પદ્ધતિની છે. અને જેના કારણે આજે 3 મહિના થયા આવા બીપીએલ કાર્ડ ધારક લોકોને આપણું ગુજરાત સરકાર છે એ આવું રાશન પ્રાપ્ત છે એ લોકો સુધી કરી શક્યા છે. આ સમાજવાદી પદ્ધતિ છે. સમાજવાદી પદ્ધતિની અંદર શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એમ કહેશો કે સાહેબ તમે મૂડીવાદી નથી, આવો આવે છે, બનીમાં આવે છે, પણ આ જે શ્રમિકો છે, આ જે કામદારો છે, આ જે લેબર છે, આ જે મજૂર છે, એ મજૂરને કાયમી તરીકે નક્કી કરવામાં આવ્યા છે. કાયમી નિયુક્તિ થયેલી છે. એને કોઈ ઈજા થાય, એને કોઈ આકસ્મિક ઘટના બને તો એમને કાયમી એનો લાભ મળે છે અને સરકારના નિયમ મુજબનું ભાડું, ભથ્થું અને વેતન મળે છે. જ્યારે મૂડીવાદી પદ્ધતિમાં આવું નથી. કેટલા એવા લોકો છે કે જે મૂડીવાદી પદ્ધતિની સાથે કામ કરનાર મજૂરો હતા, એ આજે કોરોનાની આવી મહામારી પરિસ્થિતિના કારણે આજે એને ઘરે બેસવું પડ્યું છે. સમાજવાદી પદ્ધતિમાં એવું ન હોય એટલે તમને એવું લાગશે શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે તો ઓલે નથી આવતું, આવે છે, પણ આને કઈ નહીં આવે છે. પહેલામાં ઈચ્છે ત્યારે એ વ્યક્તિ છે એને નિયુક્તિ કરેલી હોય એમાંથી બરતરફ પણ કરી શકે છે. તો આ હતા સમાજવાદી પદ્ધતિના લક્ષણો. હવે આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિના લાભો. જેમ એના લક્ષણો હતા એટલે હવે ખ્યાલ પડી ગયા કે સમાજવાદી પદ્ધતિ કોને કહેવાય, એમ એના કેટલાક લાભો પણ છે. સમાજની જરૂરિયાત મુજબની વસ્તુઓનું ઉત્પાદન થાય છે, નહીં કે મોડ શોખની વસ્તુઓ. સરકાર ક્યારે ભારે મુંગાદાર અને મોડ શોખની વસ્તુઓ હોય એનું ઉત્પાદન કરતી નથી, પણ સમાજની કઈ કઈ જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને એનું ઉત્પાદન કરે છે. કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. જેટલી પણ કુદરતી સંપત્તિ છે એ સરકાર એનો યોગ્ય ઉપયોગ કરીને દુર્વ્યય થયા વગર એનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી અને ઉત્પાદન છે કરતા હોય છે. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય. આવક અને સંપત્તિની અસમાનતા દૂર કરવી એટલે શું? કે ભાઈ આવક અસમાન છે અને સંપત્તિ અસમાન છે. કેમ? કે મૂડીવાદી પદ્ધતિની અંદર ધનિકો વધારે વધારે ધનિક બનતા હતા, ગરીબો વધારે વધારે ગરીબ બનતા હતા. અહીંયા કેન્દ્ર સરકાર માંથી જે કઈ આવકની વહેંચણી કરવામાં આવી છે, છેવાડાના લોકો સુધી એક સરખી અને એક જ પ્રમાણમાં સરકારે નક્કી કરેલા પ્રમાણમાં પહોંચે એવી સમાનતા જળવાય છે. અહીંયા અસમાનતા નથી. સરકારની અંદર કામ કરનાર કોઈ પણ લોકો હોય એમાં કોઈ પણ પ્રકારની અસમાનતા છે એ જોવા મળતી નથી. અને છેલ્લું, ગ્રાહકોનું શોષણ થતું નથી. જો એમ વાત કરી હતી કે મજૂર છે એ એમ કહેશે કે સર મને રાખો, તો પણ એ કોઈ પણ કંપની અથવા સંસ્થા છે એને છૂટા કરી શકશે. જ્યારે સરકારી સમાજવાદી પદ્ધતિની અંદર કામ કરનાર મજૂર છે એને ક્યારે છૂટું થવાનો પ્રશ્ન રહેતો નથી અને એનું શોષણ પણ કરવામાં આવતું નથી. તો આ હતા આપણી સમાજવાદી પદ્ધતિના લાભો. હવે આપણે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓની વાત કરીએ. મર્યાદાઓ જોઈ લે તો સમાજવાદી પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. કઈ કઈ મર્યાદાઓ છે? એટલે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે અને ઉત્પાદન વધારવા છે એ પ્રોત્સાહન મળતું નથી. કેમ ભાઈ? એટલે ઉત્પાદનના તમામ પ્રકારના જે સાધનો છે એ સાધનો છે એ રાજ્યના છે. કયા સાધનો છે? ફરીથી રિપીટ કરી લઈએ. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, નિયોજન અથવા નિયોજક. તો આ બધાની માલિકી કોની હતી? એટલે રાજ્યની. એ ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું નથી. એ એમની મંથર ગતિએ કહો તો પણ કહી શકાય જેવી રીતે ચાલે એમ ચાલવા દો. એમાં વધારે કોઈ, હા એવું અપવાદરૂપ હોય પણ ખરા, કેટલાક એવા સરકારી કર્મચારીઓ હોય છે કે જેઓ એ પોતાના એમ કહી શકાય કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી અને એક ઊંચાઈ સુધી, એક ધ્યેય સુધી, એક એના હેતુઓ સુધી એને પહોંચાડી પણ શકાય. કેટલી એવી સરકારની પ્રાથમિક શાળાઓ છે કે જેમાં ટેટ પાસ કરેલા અત્યારે વર્તમાન સમયના જે શિક્ષકો ગયા છે
અને એ શિક્ષકોએ એના બાળકને શિક્ષણ આપવામાં કોઈ પણ પ્રકારની કચાસ નથી કરી ત્યારે એનું લેવલ છે એ ઊંચાઈ સુધી પહોંચી શક્યા છે. એટલે એવું ન કહી શકાય કે એમાં રાજ્યની ઓછી ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું જ નથી. મળે પણ છે, પણ બધી જગ્યાએ મળતું નથી. તો એની પહેલી મર્યાદા. બીજો સ્પર્ધા કે હરીફાઈ નથી. આ ઉત્પાદનના સાધનની સ્પર્ધા કે હરીફાઈ નથી. એની એવું નથી કે આટલું ઉત્પાદન કરી નાખીએ તો આટલું બધું ઇનામ મળી જશે, એટલો આટલા બધા ફાયદા થશે. અને હરીફાઈ નથી. લેવું હોય તો લે, ના લેવું હોય તો કઈ નહીં. સરકારી કર્મચારીઓ તમે જોજો અથવા સરકારી ઓફિસમાં તમે જાજો તો એની અંદર બનશે કેવું તો કે એના સમય મુજબ એ 2 વાગે એટલે બારી બંધ થઈ જાય. આપણે 8:15 થી લાઈનમાં ઉભા હોય, 8 વાગ્યાથી માંડીને 12:30 વાગ્યા સુધી કે 2 વાગ્યા સુધી લાઈનમાં લાગ્યા છીએ, ત્યાં ઉભા છીએ, પણ જેવા આપણે ત્યાં પહોંચ્યા સમય મુજબ બંધ કરી દેશે. જયારે મૂડીવાદીઓ કેવું કરશે, અહીંયા એક પણ ગ્રાહક પાછો ન જાય એની રાહ જોતું હોય છે. અહીંયા એક પણ ગ્રાહક સંતોષકારક થાય કે ન થાય, બસ અમે અમારા 11 થી 5, 12 થી 6 ના સમયમાં કામ કરવા ટેવાયેલા છીએ. એટલે એવું ક્યારેક બને છે, સ્પર્ધા નથી અને હરીફાઈ નથી, અને ન હોવાથી વસ્તુઓનું ઉત્પાદન છે તે પ્રમાણમાં ઓછું થઈ શકે છે, વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાતું નથી. ત્યાર પછીનો મુદ્દો હતો વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાતું નથી. વ્યક્તિનું પોતાનું સ્વાતંત્ર્ય જળવાય નહીં. સરકારી નિયમો હોય એમાં હું કહું એમ થાય એવું ક્યારેય થવાનું નથી. મારું જ કેવું માને એવું પણ શક્ય બનતું હતું. હા, એ કર્મચારી તરીકે જો સરકારની અંદર એક મેઇન અધિકારી હશે તો એવું પોસિબલ હશે. બાકી આપણે સરકારી અધિકારી નથી અને એમ કહીએ કે હું કહું એવું ઉત્પાદન કરો, હું કહું એવી રીતે થાય, તો એમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાતું નથી. આર્થિક સ્વાતંત્ર્ય છે એ જળવાતું નથી. અને છેલ્લો મુદ્દો હતો અમલદારશાહીનો ભય પણ ઉભો થાય. આપ જોઈ રહ્યા છો અથવા તો જોશો અથવા તો ક્યારેક ક્યારેક અનુભવ પણ કર્યો હશે કે અમલદારશાહી, અમલદારશાહી એટલે ત્યાં રાજાશાહી જેવું જીવન કેટલાક કર્મચારીઓ છે એ ભોગવતા હોય. નહીં થાય. તમે કોઈ દાખલા કઢાવવા જાઓ છો, જાતિનો દાખલો કઢાવવા જાઓ, કેમિલિયરનો દાખલો કઢાવવા જાઓ, આવકનો દાખલો કઢાવવા જાઓ. અરે મિત્રો, હમણાં થોડા સમય પહેલા હું અહીંયા મહાનગરપાલિકાની અંદર 2 સર્ટિફિકેટ મૃત્યુનો દાખલો કઢાવવા ગયો, પણ ક્યાંક ને ક્યાંક અમલદારશાહી જોવા મળે. લાઈનમાં ઉભી જાઓ, 10 ફૂટના અંતરે ઉભી જાઓ, તો એ ખરાબ બાબત નથી, સારી બાબત છે. ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને જાળવવું જોઈએ, અને જાળવવા માટે આપણો પણ એમાં રોલ હોવો જોઈએ. પણ આપણી સામે જે બિહેવિયર વર્તન કરવામાં આવે એ કદાચ જુદું હોય ત્યારે આપણને અમલદારશાહી જેવું લાગતું હોય છે. સાહેબ ફ્રી નથી, સાહેબ મોબાઈલમાં રમતા હોય, સાહેબ આ છે, તો ક્યાંક ને ક્યાંક કોઈ રીતે કોઈ જગ્યાએ આવી અમલદારશાહી જોવા મળે છે. તો આજના લેક્ચરની અંદર ફરીથી આપણે રિપીટ જોઈ લઈએ, સમાજવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ. મૂડીવાદી પદ્ધતિના લક્ષણો, એના લાભ, એની બજાર પદ્ધતિની મર્યાદાઓ. મૂડીવાદી જ બજાર પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિ એટલે શું? સમાજવાદી પદ્ધતિ છે એના લક્ષણો, એના લાભો અને એની મર્યાદાઓ આપણે જોઈ ગયા. હવે પછીના લેક્ચરની અંદર આપણે મિશ્ર પદ્ધતિ અથવા મિશ્ર અર્થતંત્ર વિશે વિગતે અભ્યાસ કરીશું. થેન્ક યુ. આજે આપણે અહીં સુધી રાખીશું. આજનું હોમવર્ક બજાર પદ્ધતિ, તેના લાભ અને મર્યાદાઓ અથવા ખામીઓ. સમાજવાદી પદ્ધતિ, તેના લક્ષણો, તેના લાભ અને મર્યાદાઓ એક વખત લખવું અને પાકું કરવું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.